لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال علي بن الحسين عليه الصلاة والسلام بسم الله الرحمن الرحيم يا أمتي يا عمتي أنت عالمة غير معلمة وفهيمة غير مفهمة آجني رات شہزادی کونین جناب زینب سلام اللہ علیہا نی شب شہادت تھی منسوب چھے جناب زینب سلام اللہ علیہا امنو جنم پانچ جماد الاول اتوا دوامک روایتوں ماں پہلی شابان کہ وہ ماں آبے چھے ہجری سن پانچ ماں مدینہ ماں تھیو અને શહાદત પંદર રજબ હિજરી સન 62-63 કહેવામાં આવે છે 62-63 એટલે કે કરબલાના વાક્યા પછી એકથી બે વર્ષથી વધારે જીવંત નથી રહ્યા. કુલ ઉમ્ર જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જોવામાં આવે તો 57-58 વર્ષ ગણવામાં આવે છે, આનાથી વધારે નથી. આપણે સર્વો જાણીએ છીએ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામે અલી અલીહી સલામ અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની દીકરી હતા, કે દીકરીઓમાં સૌથી મોટા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા. એક સૌથી મોટી મુસીબત જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા વિશે એ છે કે એમનાથી જ્યારે કે મુહદ્દેસા હતા કુફામાં ઔરતો માટે દર્શ દેતા હતા, તફસીરે કુરાન બયાન કરતા હતા, એટલા ઝહીન મગજના હતા એટલે કે હોશિયાર મગજના હતા કે 5 વર્ષની ઉંમરમાં જ્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા મસ્જિદમાં ખુતબે ફિદક જેને આપણે કહીએ છીએ ખુતબો આપે છે, તો આખો ખુતબો જે છે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એક વારમાં સાંભળીને યાદ કરી લે છે. અને રિવાયત પણ જે ખુતબે ફિદકની છે એ અલહમદુલિલ્લાહ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાથી આપણને નસીબ થાય છે. પણ હિસ્ટ્રીમાં આપણે જોઈએ તો બહુ ઓછા ફઝાઇલ અને બહુ ઓછી વસ્તુ, બહુ ઓછી હદીસો આપણને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાથી મળે છે. 2-3 ખુતબા આપણને કુફાની શામના એ ગામમાં મળે છે, એક ખુતબાની રિવાયત કે જે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાથી છે એ મળે છે, બાકી ઓછી હદીસો મળે છે આપણને ખુદ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાથી. જ્યારે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇલ્મનો એક મહાન દરિયો હતા. આપણે આજની આ મજલિસમાં એમની ફઝીલત વિશે વાત કરવા કોશિશ કરીએ કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો
मकाम अने मंजिलत केटली बुलंद हती। खुदावंदी आलम जनाबे मरियम ना वखाण कुराने मजीद मा करे छे। अगर फामी ना लिहाज थी जोवा जाइए तो जनाबे मरियम नो मर्तबो बुलंद छे, कारण के एमना पिता अने एमनो दीकरो बन्ने नबी अने मासूम हता। पण जनाबे ज़ैनब सलामुल्लाह अलैहानी फजीलत जोवा जाइए तो जनाबे मरियम करता फामी ना लिहाज थी वधी जाय छे, कारण के जनाबे मरियम ना घर मा बे मासूम हता। बे मासूम थी एनी निस्बत छे, जारे के जनाबे ज़ैनब सलामुल्लाह अलैहानी निस्बत रसूले खुदा थी छे, कारण के रसूले खुदा ना नवासी छे, रसूले खुदा मासूम अने नबी छे, खातमुल अंबिया छे। पिता पण मासूम छे, अली इब्ने अबी तालिब मां पण सय्यदतुन निसाइल आलमीन आयत तदबीर नो मिस्ता, भाइयों मां पण हसन अने हुसैन सय्यदा शबाब अहले जन्ना। तो आप बधी रीते जोईए तो पांच पांच मासूम नी वारिस जनाबे ज़ैनब सलामुल्लाह अलैह छे। આપણે એક હદીસને ધ્યાનમાં લઈએ કે જેમાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલેહી સલાતુ વસલામ ફરમાવે છે, કે સલાતુહુન ફખરુલ મુમિન વઝીનતુન ફિદ દુનિયા વલ આખિરા, કે ત્રણ વસ્તુ ઇન્સાનની માટે ઇફ્તિખાર છે। इफ्तिखार नो मतलब शू थे? हूँ नवा कपड़ा पहरी ने आवु तो इफ्तिखार थे कि जो मैं नवा कपड़ा पहरा छे, अथवा नवी मोटर लो तो कि जो मैं नवी मोटर लीधी, एक फखर नी बात थे। पण इमामे सादिक अलैहि सलातो वसलाम फरमावे छे कि त्रण वस्तु मोमिन माटे फखर नी बात छे अने एनी शोभा छे दुनिया ने आखिरत मा। આપણે ઘણી વખત ખોટી વસ્તુમાં ફખર કરતા હોય કે મેં આ કર્યું ને મેં આ કર્યું, પણ એ ઇન્સાનના ફખર થોડા સમયની વાત છે, એ ફખર ચાલ્યો જવાનો। પણ જે ઇમામે સાદિક અલી સલામ ફરમાવે છે કે ત્રણ વસ્તુ ઇન્સાનની જિંદગીમાં દુનિયા અને આખિરત માટે શોભા છે અને ઇફ્તિખાર છે, એ કઈ વસ્તુ છે? તો એમાંથી પહેલી વસ્તુ જે આપણા છઠ્ઠા ઇમામ બયાન ફરમાવે છે એ છે કયામું બિલ્લૈલ, કે રાત્રે ઉઠીને નમાઝ પડવી, એટલે કે નમાઝ એ શબ ઇન્સાનની જિંદગી માટે ફખર છે। હવે જનાબે મરિયમ માટે ખુદાવંદી આલમ કુરાની મજીદમાં ઇરશાદ ફરમાવે છે, યા મરિયમ ઉક નથી વસ્જુદી વારકઈ મઅરાકઈન, કહે મરિયમ કે તમે કુનુત કરો, વકનુતી લે રબ્બિકા, કે તમે કુનુત કરો અલ્લાહની બારગાહમાં, વસજુદી સજદા કરો, રુકુ કરો, મઅરાકઈન રુકુ કરવાવાળાઓની સાથે। આ જનાબે મરિયમનો ઇફ્તિખાર એ છે કે એ ઇબાદત ગુઝાર હતા, કિદ્દીસા હતા, પાક દામન હતા। પણ આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જિંદગીમાં જોઈએ તો એમની ઇબાદત એટલી વધારે છે કે જેના કારણે ખુદે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ફખરે મરિયમ બનીને સામે આવે છે। કારણ કે ખુદાવંદી આલમ જે હુકમ આપે છે જનાબે મરિયમને કે તમે કુનુત કરો, સજદા કરો અને રુકુ કરો, ત્યારે જનાબે મરિયમ ઉપર કોઈ મુસીબત નહીં હતી, આરામથી બૈતુલ મુકદ્દસમાં ઇબાદત કરતા, પોતાના શામરમાં ઇબાદત કરતા। ખુદાવંદી આલમે હુકમ આપ્યો કે જાઓ અને મસ્જિદમાં બધા મોમિનોની સાથે તમે ઇબાદત કરો, વાંધો નહીં। જ્યારે કે આ પહેલા કોઈ બૈતુલ મુકદ્દસમાં ઔરત દાખલ નહીં થઈ હતી, ખુદાનો હુકમ આવ્યો કે જાઓ તમે ઇબાદત કરો, અને એક મોટો ફિતનો પણ થયો હતો, પરંતુ ત્યારે કોઈ સખ્તી અને પરેશાની નહીં હતી। પણ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એવા ઇબાદત ગુઝાર બીબી હતા કે આપણે જોઈએ મદીનામાં આરામથી રહે છે તો પણ અલ્લાહની ઇબાદત કરે છે, અને કરબલાના મેદાનમાં શામે ગરીબામાં કે જ્યારે 72 જનાઝા એક ઘરમાંથી ઊભા થયા જનાબે ઝૈનબના ઘરમાંથી, ત્યારે પણ રાત્રે ઇબાદત કરતા નજર આવે છે।
કુફા ની શામ ના બાજાર માં આપણે જોઈએ કે ઈ કૈદો બંધ ની મુસીબત છે, હાથ પાસે ગરદન થી બંધાયેલા છે, તો પણ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહા નમાઝે શબ ને નથી ભૂખતા. કૈદ ખાના માં કે જયારે ખાવાનું નથી, એકદમ ભૂખ્યા છે, ઝઈફ થઈ ગયા છે, તો પણ જનાબે ઝૈનબ નમાઝે શબ ને નથી ભૂખતા. એટલે સુધી કે ઈ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહાની નમાઝે શબની આપણે શું વખાણ કરી શકીએ કે જેની માટે ખુદ ઇમામ હુસૈન અલેહિસલામ જ્યારે આખરી રુખસત થતા હતા ત્યારે કહે છે, બહેન ઝૈનબ, મને તમારી નમાઝે શબમાં ના ભૂલજો. આનાથી મોટી ઇફ્તિખારની વાત શું હોય, અને એનાથી મોટી આપણને નમાઝે શબ ક્યાં મળે કે જેની માટે માસૂમ ઇમામ માંગણી કરતા હોય કે તમારી નમાઝે શબમાં મને જરૂરિયાત કરજો. આ ઇફ્તિખાર છે, ફખરે મરિયમ છે જનાબે ઝૈનબ. ઇબાદત ગુઝાર બીબી અગર કોઈ હોય તો ઈ જનાબે ઝૈનબ. અને જનાબે ઝૈનબ આસાની અને મુશ્કેલાત બધી જગ્યાએ અલ્લાહની ઇબાદત કરી અને સાબિત કરી દીધું, ખુદાયા તું અમને જે હાલ મારા, અમે તારી ઇબાદત થી પીછેહટ નહીં કરી. આ એક દર્સ છે આ કોમ માટે કે આપણા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલયહા ઈ હસ્તી છે કે જેની નમાઝે શબ કોઈ દિવસ તર્ક નહોતી થતી. આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલયહા ને માનવા વાળા કેમ આપણી નમાઝ છૂટી જતી? ભલે ખુદાબંધી આલમે આપણા માટે નમાઝે શબ વાજિબ નથી કરી, પણ એક ફખર છે, ઇફ્તિખાર છે. અગર જો સહી માનમાં આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલયહાના આઝાદાર હોય તો આપણને પણ નમાઝ સાથે મોહબ્બત હોવી જોઈએ, નમાઝ આપણે કાયમ કરવા વાળા હોવા જોઈએ. છઠ્ઠા ઇમામની આ પહેલી વાત. ત્રણ વસ્તુ ઇફ્તિખાર છે મોમિન માટે, એમાંથી પહેલી વસ્તુ નમાઝે શબ, બીજી વસ્તુ આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે બીજી વસ્તુ જે ઇન્સાન માટે ફખર અને દુનિયા ને આખિરત ની શોભા છે એ આ કે યાસુહુ મિમ્મા ફી અયદી નાસ, કે ઇન્સાન એ બધી વસ્તુથી માયુસ હોય કે જે બીજા લોકોના હાથમાં છે. એટલે કે કોઈના માલ ઉપર, કોઈની વસ્તુ ઉપર ઇન્સાન નજર ના નાખતો હોય, આ ઇન્સાન માટે ઇફ્તિખાર છે. આજે સમાજ એ સમાજ થઈ ગયો છે કે પોતા પાસે છે જે વસ્તુ એને ઉપયોગમાં લેવા અને એનાથી પ્લેઝર હાસિલ કરવાના બદલે બીજાના હાથમાં શું છે અને એ કેમ પડાવી લેવું એની પાછળ ઇન્સાન લાગેલો હોય છે, હસદ અને કુર્સમાં લાગેલો હોય છે, કેમ ઓલા પાસે છે ને મારા પાસે નહીં. ઇન્સાનનો ઇફ્તિખાર એ છે કે બીજા લોકોના હાથમાં છે એના તરફ નજર પણ ના, બલકે પોતા પાસે જે છે એના ઉપર ખુદાનો શુક્ર કરે. આ છે કે કોઈના માલ ઉપર આપણે નજર ના નાખીએ. પણ આ જ વસ્તુને આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલયહાની જિંદગીમાં જોઈએ તો જ્યારે શામના બાજારમાં આ લૂંટાયેલા કાફલાને લાવવામાં આવ્યો ત્યારે અમુક લોકો પથ્થર નાખતા હતા, અમુક લોકો આગ ફેંકતા હતા, બહુ ખતરનાક માહોલ હતો જનાબે ઝૈનબ અને અહલે બૈત અલૈહિમુસ્સલામ માટે. પરંતુ એ વખતે અમુક લોકો રહેમ ખાઈને બચ્ચા ઉપર સદકા ફેંકતા હતા, સદકાના ખજૂર અથવા રોટલીના ટુકડા. જનાબે ઝૈનબ ત્યારે જે છે બચ્ચાઓના હાથમાંથી રોકાવે છે કે બચ્ચાઓ આપણે સાદાત છીએ, સાદાત ઉપર સદકો હરામ છે, તમે આ મૂકી દો, હાથમાંથી છોડાવતા. કોઈના માલ ઉપર જે વસ્તુ પોતાનો હક નથી એના ઉપર નજર નહીં નાખતા. આપણે આ દર્સ લેવા જેવી વાત છે અહીંયા જનાબે ઝૈનબની જિંદગીમાંથી. આપણે ઘણી વખત શું કરીએ છીએ, ભાઈ મજબૂરી છે, ધંધો ને વેપાર તો કરવો ને, હવે હરામ કામ તો કરી નાખીએ. નહીં, જનાબે ઝૈનબ આટલી મજબૂરીમાં પણ ધ્યાન રાખતા, બચ્ચાઓ ભૂખ્યા હતા, નહીંતર તો હમણાં તો એ નીચે પડેલા ખજૂર ઉપર ના અસર નાખતા. એટલે હરામના બચ્ચાઓ છે, મૂકે છે અમુક જગ્યાએ જેથી આગળ જાય છે અને ત્યાં પણ ખજૂર નાખવામાં આવે છે, બચ્ચાઓ હાથમાં નથી લેતા, પૂછે છે કે ભાઈ તમારા માટે નાખ્યા છે લઈ લ્યો, તો કે ના, અમારી ફૂફી ઝૈનબ સલામુલ્લાહ અલયહા અમને આ સદકા લેવાની મનાઈ કરી છે. વિચાર કરીએ, ઝૈનબ સલામુલ્લાહ અલયહા એક
દર્શ આપીને જાય કે જો અમારા હાથ ગરદનથી બંધાયેલા છે તેમ છતાં અમે અમારા બચ્ચાઓને બીજાના માલ ઉપર હાથ નાખવાથી પણ રોકીએ છીએ. જે અમારો હક નથી એના ઉપર અમે હાથ ફેલાવતા નથી. બલકે નહીં, જનાબે ઝૈનબ એના કરતા એક સ્ટેપ આગળ છે. એ સ્ટેપ કયો છે? એક ઇન્સાન ઇફ્તખાર જેની માટે ફખરની વાત છે કે એ બીજા કોઈના માલ ઉપર નજર ના નાખે, પરંતુ એક સ્ટેપ એના કરતા આગળ ઈ છે કે આપણા પાસે જે માલ હોય એ બીજાને અદા કરવો. બીજાના માલ ઉપર તો નજર ના નાખવી, બલકે આપણી પાસે જે હોય રાહે ખુદામાં ખૈરાત કરવું. આ એક ઈશાર છે જ્યારે કે આપણને જરૂર હોય. તો ખુલાસાની તરીકે વાત કરીએ તો કોઈના માલ ઉપર નજર નાખવી ખરાબ વસ્તુ છે, પણ આપણે ખૈરાત કરવી એ સારી વસ્તુ છે. ખૈરાતમાં પણ એક સ્ટેપ આગળ કે આપણને જરૂર હોય અને આપણા મોમિન ભાઈને પણ જરૂર હોય તો આપણો માલ એ લોકોને અતા કરી દેવો. આ છે ઈસાર. અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આ ઈસારની મંઝિલ ઉપર હતા. અને ઈસાર માટે આપણા મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, પોતાની હાજત ઉપર બીજાની હાજતને મુકદ્દમ રાખવું એનો દરજ્જો એવો છે અલ ઈસારો અલલ ઈમાન, કે ઈમાનનો સૌથી ઉચ્ચો દરજ્જો છે. જ્યાં મને પણ જરૂર હોય મારા મોમિન ભાઈને પણ જરૂર છે તો હું મારા માલ અથવા તો એ વસ્તુને મારા મોમિન ભાઈને અતા કરી દઉં. આ ઈસાર અને ઈ ઈમાનનો સૌથી ઉચ્ચો દરજ્જો છે. અથવા એક બીજી હદીસમાં ફરમાવે છે અલ ઈસારો અલલ અહેસાન, બીજા ઉપર અહેસાન કરવો સારી વસ્તુ છે, પણ પોતાને જરૂર હોય અને પોતાના મોમિન ભાઈને પણ જરૂર હોય તો એ અદા કરવું એ સૌથી મોટો અહેસાન છે. અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આ ઈસારની મેરાજ ઉપર હતા. કઈ જગ્યા ઉપર? બચપનમાં આપણે જોઈએ તો ઘરે મહેમાન આવે છે, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા હજી 5 વર્ષની ઉંમર જયમાં નથી. ઇમામ અલી અલી ઇસ્લામ કોઈ મહેમાનને લઈને આવે છે ઘરે, જનાબે સૈયદાને કહે છે કે ખાવાનું છે, તો કે ખાવાનું છે પણ થોડુંક છે કે જે જનાબે ઝૈનબ જયમાં નથી એના માટે રાખ્યું છે. ત્યાં જનાબે ઝૈનબ કહે છે કે બાબા મારા ભાગની ગઝા મહેમાનને ખવડાવી દો. આ ઈસા બચપનથી દીકરીમાં છે. એટલું જ નહીં કે ચાલો બચપનમાં મા બાપને ખુશ કરવા માટે આપી દીધો હોય, નહીં, બલકે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઈ કુફા ને શામના સફરમાં પણ જે એ લોકોને ખાવાનું દેવામાં આવતું હતું, બપોર એક રોટલી દેવામાં આવે, સાંજે એક રોટલી દેવામાં આવે, તો એ રોટીને બચ્ચાઓમાં તકસીમ કરી દેતા કે બચ્ચાઓનું પેટ ભરાય અને પોતે ભૂખ્યા રહી જાય. કેટલાય ફાકા જનાબે ઝૈનબ ઉપર પસાર થયા, તારીખ નથી લખતી. બસ આટલું લખે છે કે જનાબે ઝૈનબ પોતાની રોટલીઓ જે છે બચ્ચાઓમાં તકસીમ કરી દેતા. આ ઈસાર નહીં, ઈસાર કરતા પણ એક મંઝિલ આગળ આપણે જોઈએ તો ત્યાં પણ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જોવા મળે છે. એક વખત મને જરૂર છે, મારા મોમિન ભાઈને જરૂર છે, હું દઈ દઉં, ચાલો એ ખુશ થશે તો હું એને આપું. નહીં, એના કરતા પણ એક મંઝિલ આગળ કે મારા મોમિન ભાઈ ઉપર દુઃખ ના આવે, હું દુઃખને સહન કરી લઉં. આ ઈશાર કરતા પણ એક સ્ટેપ આગળ છે. એ કયો સ્ટેપ છે? એ જનાબે ઝૈનબનો આ કુફા ને શામના સફર દરમિયાન જોવા મળે છે કે જ્યારે આ ઝાલિમો બચ્ચાઓ ગિરિયા કરતા હતા તો બચ્ચાઓને ચાબુકથી મારવા માટે આગળ વધતા, ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા વચમાં આવી અને ચાબુક પોતાના શરીર ઉપર ખાતા અને બચ્ચાઓની હિફાજત કરતા. આ છે જનાબે ઝૈનબનો એ મંઝિલ કે ઈશાર પણ પાછળ રહી જાય છે, જનાબે ઝૈનબની ફઝીલત આગળ વધી જાય છે. એક દુરુદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને ત્રીજી વસ્તુ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક અલેહ સલાતો વસલામ ઇરશાદ ફરમાવે છે, વિલાયતુમ મિન આલે મુહમ્મદ, કે ઈ ત્રીજો ઇન્સાન માટે ફખરની વાત ઈ છે કે ઈ ઇમામતને કબૂલ રાખતો હોય આલે મુહમ્મદમાંથી, આલે મોહમ્મદના કોઈ ફર્દમાંથી એની ઇમામત કે જે જમાનાના ઇમામ હોય એની ઇમામતને કબૂલ રાખતા.
જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા વિશે ખુદે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહી સલામ ફરમાવે છે, યા અમ્મતે અંતે બિહમ્દિલ્લાહ આલિમતુન ગૈરુ મુઅલ્લિમા, કે એ ફુફીજાન અલ્લાહના ફઝલો કરમથી તમે એવા આલિમ છો કે તમને શીખાડવાની જરૂર નથી. તો હવે જનાબે ઝૈનબ દરેક કન્ડિશનમાં શું કરવું એ જનાબે ઝૈનબને ખબર હોય, પણ જ્યારે સામે ગરીબ આવી સળગતા ખૈમામાં ચોથા ઇમામ ફસાયેલા છે, એક ખૈમો સળગે છે, બીબીઓ બીજા ખૈમામાં, બીજાથી ત્રીજા ખૈમામાં, આખરી ખૈમામાં આવે છે કે જ્યાં ઇમામે સૈયદ સજ્જાદ અલૈહી સલામ છે, જનાબે ઝૈનબને મસલો ખબર છે કે શું કરવું જોઈએ, કે સળગીને મરી જવું જોઈએ કે બહાર નીકળવું, જાનને બચાવવી વાજિબ છે. જનાબે ઝૈનબને શીખાડવાની જરૂર નથી, એ ખુદે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહી સલામ જાણે છે, પણ ત્યાં સવાલ કરવો એ વાતની દલીલ છે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કોનાથી સવાલ કરે છે, ઇમામે વખ્તથી. તારીખને બયાન કરે છે, ઇતિહાસમાં રેકોર્ડ કરાવે છે કે જો હું ઝૈનબ આ કન્ડિશનમાં સવાલ પૂછું છું ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહી સલામથી, તો કોઈ મને ઇમામ ના સમજે, બલકે મારા ઇમામ સૈયદ સાજદીન હઝરત અલી ઇબ્નુલ હુસૈન અલૈહી સલાતુ વસલામ છે. છે જનાબે ઝૈનબ, કાફલો એના હાથમાં છે, પણ ઇમામતને ઓળખાવે છે એ કન્ડિશનમાં કે જ્યારે આગ સળગતી હોય છે, ખૈમા સળગતા હોય છે. અને આ જ વસ્તુ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જિંદગીમાં જોઈએ તો એ પણ એના માટે ફખરની વાત છે, બલકે ઇફ્તખાર જનાબે ઝૈનબ ઉપર ફખર કરે છે કે ખરેખર કોઈ આ ઇમામતને કબૂલ કરવાની મંઝિલમાં હોય તો એ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા છે. અને ફખરે મરિયમને આપણે જોઈએ કે જ્યારે જનાબે મરિયમ સલામુલ્લાહ અલૈહા એક બાળકને લઈને આવે છે કોમ વચ્ચે, ત્યારે બધા આંગળી ચીંધે છે, ક્યાં દીકરો ક્યાંથી તારા પાસે, તારી શાદી નથી થઈ. ત્યારે એ માસૂમ બાળક જે છે, નબી જે છે, જનાબે ઈસા બોલે છે અને પોતાની માનો દેફાંસ કરે છે, જનાબે મરિયમનો દેફાંસ કરે છે. પણ જનાબે ઝૈનબની જિંદગીમાં જોઈએ તો એક નહીં બલકે ત્રણ ત્રણ માસૂમનો દેફાંસ કરતા નજર આવે છે. જ્યારે કુફાને શામના બાજારમાં હતા, શામના બાજારમાં જ્યારે હતા કે જ્યાં ઇમામે અલી અલૈહી સલામને બેદીન અને એના ઉપર લાનત કરવામાં આવતી, એને સુબલાન કરવામાં આવતું અને અલી અલૈહી સલામને બે નમાઝી માનતા હતા, જનાબે ઝૈનબ પોતાના ખુતબાથી સાબિત કરે છે અમે આહલે બૈત કોણ છીએ, મારા બાબા કોણ છે, એ ઓળખાવે છે કે તમે જેને બેદીન સમજો છો એ બેદીન નથી બલકે કુલ્લે ઈમાન છે. એ જનાબે ઝૈનબ ઇમામતની હિફાઝત કરે છે, ક્યાં સળગતા ખૈમામાં દાખલ થઈ અને ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહી સલામને પોતાના ખંભા ઉપર નાખીને સળગતા ખૈમાથી બહાર લઈ આવે છે. આ વિલાયતની હિફાઝત કરનાર જનાબે ઝૈનબ છે. હજી આગળ વધીએ ઇબને ઝિયાદના દરબારમાં કે જ્યાં ઇબને ઝિયાદ હુકમ આપે છે કે અલી ઇબ્ન હુસૈનને કત્લ કરી નાખવામાં આવે, ત્યાં જનાબે ઝૈનબ આગળ વધીને કહે છે કે તારે એને કતલ કરવો તો પહેલા મને કતલ કર, મારી હયાતી દરમિયાન હું રજા નથી આપવાની કે તું મારા ભત્રીજા અલી ઇબ્ન હુસૈન ઉપર આંગળી ચીંધે અને એને શહીદ કર. ત્યાં ઇબ્ન ઝિયાદ કહે છે કે સારો રિલેશન છે, આ મોહબ્બત સારી છે, એમ કહીને વાત ટાળે છે, પણ હકીકતમાં જાણતો હતો ઇબ્ન ઝિયાદ કે આ મોહબ્બત ફેમિલી મોહબ્બતના હિસાબે નહીં બલકે ઇમામતની હિફાઝત માટે જનાબે ઝૈનબ આમ કરી રહ્યા છે. શું કામ? અગર જો ફેમિલી મોહબ્બત હોત તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામે હુસૈન અલૈહી સલામ પહેલા કત્લ થઈ ગયા હોત, પોતાના દીકરાને મેદાનમાં ના મોકલ્યા હોત બલકે પોતે શહીદ થઈ ગયા હોત. આ ફેમિલી મોહબ્બત નહીં બલકે ઇમામતની હિફાઝત છે જે જનાબે ઝૈનબ ઇબ્ને ઝિયાદના દરબારમાં કરી રહ્યા છે, દરેક જગ્યા ઉપર પોતાના દીકરાને બચાવતા.
આટલી વસ્તુ જે આપણે બયાન કરી, ખુલાસો એ થયો કે ઈમાનનો ઇન્સાનનો ઇફ્તિખાર, ઇન્સાન માટે ફખરની વસ્તુ ત્રણ વાત છે: નમાઝે શબ, લોકોના માલ ઉપર નજર ના નાખવી, અને ત્રીજો ઇમામતને કબૂલ કરવી. આ ત્રણ વસ્તુ ઇન્સાનની જિંદગીમાં હોય તો ઇન્સાન માટે એ દુનિયા અને આખિરતમાં શોભાનું કારણ બનશે. કે જય જનાબે ઝૈનબ. આ ત્રણેય વસ્તુમાં આપણે જોઈએ, ત્રણેય એંગલથી જોઈએ તો આ વસ્તુમાં મેઅરાજની બુલંદી ઉપર ફાઇઝ છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો એક લકબ કે જે આપણે ત્યાં મશહૂર છે, અને બધી જગ્યાએ તારીખમાં જ્યાં પણ જનાબે ઝૈનબનું નામ લખવામાં આવે છે તો કહેવામાં આવે છે ઉમ્મુલ મસાઇબ. કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા મુસીબતો સહન કરવા વાળી, બધી મુસીબતોની માં છે. એટલે કે બધી મુસીબત અગર આપણે વિચાર કરીએ તો એ એકલા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સહન કરે છે. અને એમને બચપનથી ખબર દઈ દેવામાં આવી હતી કે ઝૈનબ તમારા ઉપર મુસીબતો આવશે. એક વખત જિબ્રાઇલ અમીન નાઝિલ થાય છે, રડતા હોય છે, રસૂલે ખુદા પૂછે છે કઈ જિબ્રાઇલ તમે શા માટે રડી રહ્યા છો, તમને કઈ વાતનું દુઃખ હોય? તો કે યા રસૂલલ્લાહ, આ તમારી દીકરી જે છે એ બચપનથી લઈ અને એમની શહાદત સુધી મુસીબત સહન કરતી રહેશે. અને બધા વાક્યા રસૂલે ખુદાની સામે પેશ કરે છે. એક વખત જ્યારે જનાબે ઝૈનબની ઉંમર 5 વર્ષની હતી ત્યારે જનાબે ઝૈનબ રસૂલે ખુદા પાસે આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, આય નાના જાન, મેં એક સપનું જોયું. હવે વિચાર કરીએ, 5 વર્ષની દીકરી એક સપનું જોવે અને એ પોતાના નાનાને બયાન કરે, કેવી આલમ હોય. નાના ધ્યાનથી સાંભળે છે, કહે છે, બેટા શું સપનું જોયું? કહે છે, નાના, મેં સપનું જોયું કે એક મોટું ઝાડ છે અને હું એ ઝાડ પાસે ઊભી છું, એ ઝાડને ટેકો દઈને ઊભી છું. એવામાં એક સિક્લોન પસાર થયું, કાળી આંધી પસાર થઈ, કે જે આંધી એટલી સખત હતી, એ પવન એટલો જોડાતો હતો કે એ ઝાડ જે છે એ જમીનથી ઉખડી ગયું અને જમીન પર પડી જાય છે અને મારાથી દૂર થઈ જાય છે. હવે એ મોટું ઝાડ હતું, એની બે મોટી મોટી ડાળી હતી, એને મેં પકડી લીધું, પણ એ આંધી એટલી જોડાતી હતી કે એ એક પછી એક બંને ડાળી પણ મારાથી જુદા થઈ ગઈ. મેં એ ડાળીની પેટા બે શાખ હતી, એને મેં પકડી લીધી તો પણ મેં શું જોયું કે હજી આંધી વહી રહી છે, એ સખત પવન જોડાતો ચાલુ છે અને એ બંને ડાળી પણ મારાથી જુદા થઈ ગઈ અને હું નિંદરમાંથી ઉઠી ગઈ. આય નાના, આનો મતલબ શું થાય? હવે નાના રસૂલે ખુદા શું કહે? આય ઝૈનબ, એ ઝાડથી મુરાદ હું છું કે અનકરીબ તમારાથી હું રુખસત થવાનો છું અને એ બે મોટી ડાળી છે એ તારી મા ફાતિમા ઝહરા અને તારા પિતા ઇમામે અલી અલેહિસ્સલામ છે કે એમની પર તારે મુસીબત જોવાની છે. બીજી બે ડાળી કે જેનાથી મુરાદ ઇમામે હસને મુસ્તફા એનું જુદા દાઉ, એટલે કે એમના જીગરના ટુકડા 72 ટુકડા તસ્તમાં પડવા, અને બીજી ડાળી રુખસત આવી, એટલે કે હુસૈન ના લાશો પામાલ. અજરો કોમલલ્લાહ, આખો આપની તાબીર કરબલામાં 10 મુહર્રમ સુધી પૂરી થઈ ગઈ. હવે જનાબે ઝૈનબનો સફર, એકાંતનો સફર શરૂ થાય છે કે જેમાં જનાબે ઝૈનબ એકો તનહા છે, કાફેલા સાલાર છે, અબ્બાસ હવે સાથે નથી, હુસૈન હવે સાથે નથી, અકબર અને કાસિમ શહીદ થઈ ગયા. હા સદારો, એવામાં કાફલાને લઈ કરબલાથી કુફા ને કુફાથી શામ જવાનું છે. હા સધારો, આલમ એ છે કે હાથ પસે ગરદન બંધાયેલા છે, 11 મુહર્રમ છે, 2 કજાવા ઊંટ છે અને બીબીઓને સવાર કરવાની છે. એ બીબીઓ કે જેનો કોઈનો
ભાઈ આ દુનિયાથી રુખસત થયો છે, કોઈનો શોહર, કોઈનો દીકરો, કોઈનો પત્રીજો આ કરબલાના મેદાનમાં શહીદ થયા છે, એમના જનાઝા પણ દફન નથી થયા. હવે જે જનાબે ઝૈનબને આ બધી આગ જોયેલી બીવીઓને આ લઈને જવાનું છે. હાજરો બે કજામાં ઊંટ ઉપર જનાબે ઝૈનબ એક એક બીબીને સવાર કરે છે, એક એક બીબીને સવાર કરી લે છે. જનાબે ફિઝા આગળ વધે છે, આવો બીબી હું તમને સવાર કરાવું. જનાબે ઝૈનબ કહે છે, નહીં મારો ભાઈ હુસૈન, આ કાફલો મને જોવ્યો છે, હું તમને સવાર કરાવું. જનાબે ફિઝાને પણ જનાબે ઝૈનબ સવાર કરાવે છે. આ સદર જ્યારે બધા સવાર થઈ ગયા ત્યારે જનાબે ઝૈનબ નહેરે ફરાત નો લોક કરે છે, કહે છે અપ્પાસ એ જ્યારે મદીનાથી મને લાવેલો હતો, શાનો શોકતી સવાર કરી હતી, આવા જે તારી બહેન ઝૈનબ લે સવાર. ઇમામે ઝૈનુલ આબિદીન આગળ વધે છે, આત્માત કરી લે પગમાં બેડી જાઓ ફૂફી, હું તમને સવાર કરાવું. હાય બીમાર કેવી રીતે ફૂફીને સવાર કરાવે, હા ત્યાં ઝૂકી જાય છે. હાય ફૂફી મારી પુષ્ટ ઉપર પગ રાખી અને સવાર દઉં. હા સધારો બહુ મહેનતથી બધા સવાર થયા, પરંતુ આ દુશ્મનો કરબલાના મેદાનમાં એક ઝુલ્મ કરે છે કે જ્યાં શહદાઓના લાશા પડેલા હતા, ઇમામે હુસૈન નો લાશો ટાપો ઘોડાની ટાપો થી પામાલ થયેલો હતો ત્યાંથી પસાર કરાવે છે. આ સધારો એક એક બીબી પોતાને ઊંટ પરથી ગિરાવે છે, કોઈ વાઘ બરા કહે છે, કોઈ વાઘ આશીવા કહે છે, કોઈ વાઘ પાસા કહે, પોતાને ઊંટ ઉપર થી ગરાવે છે. હા સદારો ત્યાં જનાબે ઝૈનબ ની નજર ઇમામે સૈયદ સજ્જાદ ઉપર પડે છે, ચહેરાનો રંગ આખો બદલાઈ ગયો છે, હાથ પગ લરસી રહ્યા છે, કહે એવું લાગે છે કે બસ હવે ઇમામે સૈયદે સજ્જાદની હાલત એટલી ખરાબ છે કે રૂહ નીકળી જશે. ત્યારે જનાબે ઝૈનબ પોતાને ઊંટ પરથી ગિરાવે છે, આવાજ દે છે, ઓ હુસૈના આય મારા ભાઈ મને માફ કરજે, તારા જનાઝા ઉપર નાખવા માટે મારા પાસે એક ચાદર પણ નથી. લૂંટાયેલો કાફલો કરબલાથી કુફા પહોંચે છે. સદારો બધા કુફીઓ માટે એમને ઉમરે સાદના લશ્કર માટે ખાવા પીવાનું આવે છે, એ લોકો માટે ખેમા બંધાય છે, પરંતુ આલે રસૂલને એકલા રણમાં મોકલી દેવામાં આવે છે, ના કોઈ ખાવાનું પૂછે છે, ના કોઈ પાણી આપે છે. આને હર પૂરી રાત જમીન પર વિતાવે છે. કરબલા થી કુફાનો સફર તો બરદાશ્ત કર્યો, પરંતુ હા હવે કુફાના બાજારમાં લઈ જવામાં આવે છે. આગળ આગળ શોધાઓના સર નો કે નેસા પર છે, ઝૈનબની મુસીબત ચાબુક કાધા જાય છે, ઘોડા લાગતા જાય છે, બે ગજાવા ઊંટ છે, સરોવર ચાદરો બાકી નથી. જનાબે ઝૈનબ માલોથી પરદા ઇબ્ને ઝિયાદના દરબારમાં પણ બહુ મુશ્કેલ ભરી હાલત હતી. આ સદારો આ ગામનો કુવાથી શામ પહોંચે છે કે જ્યાં જનાબે ઝૈનબ માંગણી કરે છે, આ શેર અમને આ બાજારમાંથી પસાર ન કર. અજરકુમન અલ્લાહ આજે તમે એ ઉમ્મુલ મસાયબ નું માતમ કરવા ભેગા થયા છો કે જેની માટે ખુદે રસૂલે ખુદા ફરમાવે છે, ઝૈનબ ઉપર રોવાનો સવાબ, હસન અને હુસૈન ઉપર રોવાનો સવાબ બરાબર છે. ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે. આ સજારો જ્યારે આ બાજારે શામને સજાવવામાં આવતો હતો, ત્રણ દિવસ અહેલે હરમને શામની બહાર ઉપર રાખવામાં આવ્યું. જનાબે સૈન માંગણી કરે છે, આ શેર અમને આ બાજારમાંથી પસાર ન કર, અમે આલે રસૂલ છીએ, જરાક તો અમારો એહતરામ કર.
કહે છે નહીં, આ સજાવેલા બાજાર માંથી તમને પસાર કરવામાં આવશે. કહે છે અચ્છા તો અમને એક એક ચાદર આપી દે, અમે હિજાબ તો કરી શકીએ. તો કે નહીં, બે નિદાઓ ચાદર, બે મકનાઓ ચાદર તમને અહીંયાથી પસાર કરવામાં આવશે. આ સદારો એ બાજાર માંથી જયારે પસાર કરવામાં આવે છે, તો ઇમામે સૈયદે સજ્જાદ મદીનામાં બયાન કરે છે, અમારા ઉપર સૌથી મુસીબત નો વખત હતો કે જયારે અમને શામ થી પસાર કરવામાં આવ્યા, બાજાર થી પસાર કરવામાં આવ્યા, અમને ગુલામો લીધે, બે કજો બે નિદાઓ ચાદર અમને પસાર કરવામાં આવ્યા, કોઈ પથ્થર ફેંકતું હતું, કોઈ આગના અંગારા ફેંકતું હતું, કોઈ દુખતું હતું. ઇમામ ને પૂછવામાં આવ્યો, મોલા સૌથી વધારે મુસીબત નો વખત ક્યાં પડે? ઇમામ ત્રણ વખત બયાન કરે છે, આશ્ચર્ય. ما تنسى